જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપીઓને તો ઝડપી પાડવામાં આવ્યા છે, પણ બંને શાર્પ શૂટરો છે તે હજી પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ બંને આરોપીઓ જે ઝડપાયા છે તેમને રજૂ કરવામાં આવશે કોર્ટની અંદર. સંદેશ ન્યૂઝ ઉપર એક્સક્લુઝિવ શાર્પ શૂટર્સને અમે આપને બતાવી રહ્યા છીએ. જયંતિ ભાનુશાળીના હત્યારાને માત્ર આપ સંદેશ ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો. ફાયરિંગ કરનારા શાર્પ શૂટરો સીસીટીવીમાં કેદ થયા છે. પુનાના શાર્પ શૂટરો શશિકાંત કામલે અને અશરફ શેખ બંને હત્યારાઓએ જેકેટ પહેરેલા છે અને જીન્સ પેન્ટ પહેર્યા છે. બંને હત્યારાઓએ માથા ઉપર ગરમ ટોપી પહેરી છે. ટ્રેનમાં હત્યા કરી અને નીચે ઉતર્યા અને તેઓ કાર શોધતા હતા. પહેલેથી જ તૈયાર કાર માટે તેઓ મોબાઈલથી ફોન કરી રહ્યા હતા. કાર લઈ સામખિયાળી વાયા રાધનપુર થઈ અને તેઓ પુના ભાગી ગયા. જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો આ જયંતિ ભાનુશાળીના હત્યારા શાર્પ શૂટરના આ દ્રશ્યો અત્યારે અમે આપને દર્શાવી રહ્યા છીએ. હાલ ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસ આ બંને શાર્પ શૂટરોની શોધખોળ કરી રહી છે. મનોજ અગ્રાવત વધુ માહિતી સાથે અમારી સાથે જોડાયા છે. મનોજ, આ બંને શાર્પ શૂટરોના ફૂટેજ જે સીસીટીવી મળ્યા છે ક્યાંથી સામે આવ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે આ બંને બાબતે? જે સૌથી મોટી જે એક્સક્લુઝિવ માહિતી સંદેશ ન્યૂઝ ઉપર છે કે જ્યારે 8 જાન્યુઆરીએ જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં જે હત્યા કરી, આ હત્યામાં બે શાર્પ શૂટરો જે હતા તેમાં એક શશિકાંત કાંબલે અને બીજો અશરફ શેખ હતો. બંને પૂનાના યરવડાના હિસ્ટ્રી શીટરો છે કે બંને ઉપર 10 વધુ મર્ડર અને મર્ડરના પ્રયાસના ગુના નોંધ્યા છે. છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ ભેગા થઈને આ બંનેને સોપારી આપી હતી અને બંને લોકો જે ટ્રેનમાં પહેલેથી સવાર હતા અને તેઓ જયંતિ ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્કથી હત્યા કરીને નીચે ઉતર્યા હતા. નીચે ઉતર્યા બાદ તેમણે પહેલેથી જે પ્લાન બનાવ્યો હતો તે પૂર્વક કાર ત્યાં રસ્તા પર તેમણે લેવા આવવાની હતી, જેમાં જે શશિકાંત કામલે છે તે જોઈ શકાશે સ્પષ્ટ કે મોબાઈલ ફોનથી કાર ચાલકને બોલાવી રહ્યો છે ભાગવા માટે. આ કારમાં બેસીને બંને હત્યારાઓ છે તે સામખિયાળી ચેકપોસ્ટ ઉપર એટલે ત્યાં ટોલટેક્સ ઉપર ગાડી ઊભી રાખી હતી અને બાદમાં તેઓ રાધનપુર હાઈવે થઈને પૂના તરફ ભાગ્યા હતા. આ જે સીસીટીવી ફૂટેજ છે, જેવા ટ્રેનમાં હત્યા કરી બાદ તેઓ નીચે ઉતર્યા હતા, ચેન પુલિંગ કરી હતી 12:55 કલાકે અને બાદમાં આ બંને નીચે ઉતરીને પહેલેથી ત્યાં કાર ઊભી રાખવાની હતી. પૂર્વાયોજિત કાવતરું હતું કે કેટલા લોકો અંદર ટ્રેનમાં હશે, કયા કેટલા વાગે ટ્રેન પહોંચે છે તે પુલિંગ કરવાની છે. જી, આ સમગ્ર માહિતી બદલ મનોજ આપનો આભાર.